દર્શક મિત્રો, કેટીવી ન્યૂઝ ગુજરાતીના ડેલી ધમાકેદાર ન્યૂઝ જોવા માટે કેટીવી ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી અમારા ન્યૂઝ સૌથી પહેલા તમને મળતા રહે. નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું કવિતા. કેટીવી 2020 માં આપનું હાર્દિક સ્વાગત છે. તો જોઈએ આજના તાજા સમાચાર. મહીસાગર જિલ્લાના વીરપુર ગામે દબાણ ઝુંબેશ કામગીરી મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી તેમજ વીરપુર ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રી સ્થળ પર રહી આ કામગીરી કરવામાં આવી હતી. કાંકરેજ તાલુકાના થરા સહિતના આજુબાજુમાંના ગામડામાં ડેન્ગ્યુનો પગ પેસારો, શું તંત્ર સત્વરે પગલાં ભરશે ખરા? પાટણ શંખેશ્વર 108 જૈન તીર્થ ખાતે પ્રેમ સુરેશ્વરજી મહારાજની તૃતીય પુણ્યતિથિ ઉજવાઈ. બોટાદ બરવાડા નગરપાલિકાની ઘોર બેદરકારીથી લોકો પરેશાન અને ઠેર ઠેર ભરાયેલા પાણીના ખાડા તથા સફાઈનો અભાવ. હળવદમાં જોરદાર ગાજવીજ અને કડાકા ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. 3 ઇંચ વરસાદ અને વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા, જેમાં વરસાદને કારણે ઠંડક પ્રસરી હતી. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં આવેલ બીઆરસી ભવન મુકામે દર વર્ષની જેમ આ વર્ષે નવરાત્રીના ભાગરૂપે સમગ્ર કાલાવડ તાલુકાના દિવ્યાંગ બાળકો માટે વેલકમ નવરાત્રી મહોત્સવની ભવ્યતાથી ઉજવણી કરવામાં આવી. કાલાવડની નવા ગામની તાલુકા શાળામાં ગુજરાત સ્કૂલ સેફ્ટી સપ્તાહ અંતર્ગત ઇમરજન્સી 108 વિશેની માહિતી આપવામાં આવી. જામકંડોરણા તાલુકાના ધોળીધાર ખાતે ગુજરાત સરકારના ઊર્જા વિભાગના જેટકો દ્વારા નવા 66 કેવી બસ સ્ટેશન ધોળીધાર ખાતે યુવા કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાએ પૂજાવિધિ કરી. સિંહોર ગોતમેશ્વર તળાવ ગઈકાલે ઓવરફ્લો થતા જેને લઈ સિંહોરમાં આનંદનો માહોલ જોવા મળ્યો. રાજકોટ ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર તથા એપ્રેન્ટિસશીપ મેળો યોજવામાં આવ્યો હતો, જેનું આયોજન માનનીય મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના થાવર ગામે આવેલી સેસ ટેક્સ કચેરીના અધિકારીઓ વાહન ચાલકોને પરેશાન કરી પૈસા ઉઘરાવતા હોવાની વાતે વેગ પકડ્યું. વિજાપુરના આગેવાનોની રેલી દરમિયાન પોલીસ દ્વારા અટકાયત કરી છોડી મૂકવામાં આવ્યા હતા, જેના વિરુદ્ધમાં વિજાપુર બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેના 2 કલાકની જહેમત બાદ ફરીથી બજારમાં દુકાનો ખોલવામાં આવી. અમરેલી જિલ્લાના ચિતલ વિદ્યા ભારતી ટ્રસ્ટ આયોજિત રક્તદાન એવમ નેત્રયજ્ઞ તેમજ દંતયજ્ઞ કેમ્પ સમાજસેવી સ્વકુબાવતની સ્મૃતિમાં યોજાયો. દાહોદ અરવલ્લી જિલ્લાની કુલ 8 સંસ્થા મળી શામળાજી રાયપુર ધોધવાણી આતરસુબા ખેડ બ્રહ્માની કન્યા છાત્રાલયોની 2800 દીકરીઓને શક્તિ પર્વ નિમિત્તે નવરાત્રી દેવી અનુષ્ઠાન પર્વે ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીય સ્મિતજી દ્વારા મેકઅપ કીટની ભેટ અર્પણ કરાઈ. રાજકોટ નવરાત્રીના આયોજનને લઈને રાજકોટ ઇન્ચાર્જ પોલીસ કમિશનર સંદીપસિંહની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવકમાં ઘટાડો નોંધાયો છે, ત્યારે ડુંગળીના ભાવ વધી રહ્યા છે, તે અંગે રાજ્ય સરકાર વિચારણા અને તપાસ હાથ ધરશે. બનાસકાંઠા થરાદ કુંડળિયા બસનો અકસ્માત. સિહોર ટાઉન પીજીવીસીએલના ઊભા વીજ પોલમાં વીજ પોલ ઉપરની વનસ્પતિ વેલ કાઢવાની તાતી જરૂર છે, જે આવા અનેક વિસ્તારોમાં હશે જ તો કોઈ નિર્દોષના જીવ જોખમાય તે પહેલા હટાવવા સ્થાનિક દ્વારા માંગ કરેલ છે. ચાણસ્માના લણવા ખાતે 2017ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન એક સભાના કેસમાં હાર્દિક પટેલે હાજરી આપી. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના અલી ખેરવા પંચાયતમાં આવતી સાધનાનગર સોસાયટીમાં રોડ રસ્તા તેમજ ગટર લાઈન ગંદકીના કારણે સાધનાનગર સોસાયટીના રહીશોએ મચાવ્યો હોબાળો. તો આજના સમાચારમાં બસ આટલું જ. આવા જ અવનવા સમાચારો જોવા માટે જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર. અમારા ન્યૂઝ એપિસોડ માટે આપનો અભિપ્રાય જણાવવા કમેન્ટ કરો અને આવા લેટેસ્ટ ન્યૂઝ એપિસોડ માટે કેટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો.